તમારી રાયનંતા YouTube ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. ઓબીસીમાં સમાવવા માંગ. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ કરતા ભાજપના નેતા વરુણ પટેલે ખોંખારીને કહ્યું કે પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવા જોઈએ. અફઘાન સૈનિક લડ્યા વિના આત્મસમર્પણ કરી રહ્યા છે. 10 રાજ્યની રાજધાની ફક્ત 6 દિવસમાં તાલિબાનોના કબજામાં. પાણીની વિકટ સ્થિતિ. વરસાદ માટે વલખા મારતા બનાસકાંઠાની વધુ એક વાસ્તવિકતા, જેમાં સીપુર ડેમ તળિયા ઝાટક, દાંતીવાડા ડેમની સપાટી પણ સાવ નીચે. વિદ્યાર્થીની સિદ્ધિ. અમદાવાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ વનસ્પતિના બીજ અને નટ્સમાંથી પ્રોટીન અને ન્યુટ્રિશિયન પાવડર તૈયાર કર્યો. ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગુજરાતના 11 મોટા ગરબા આયોજકોએ કહ્યું કે આ વર્ષે પણ ગરબા નહીં રમાડીએ. કાબુલથી 130 કિલોમીટર તાલિબાન હવે 60% અફઘાનિસ્તાન કબજામાં. કર્ણાટકમાં સ્કૂલ ખોલવાની તૈયારી, પરંતુ કોરોનાના કારણે લોકડાઉનની આશંકા વધી. ડિંડોલીમાં લવ જિહાદ. અખ્તરે મુકેશ નામ ધારણ કરી હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા. બુરખો પહેરવા દબાણ કરતો હતો. એક સંતાન થઈ ગયા બાદ 2.5 વર્ષે પતિનું આધાર કાર્ડ પત્નીના હાથમાં આવતા ભાંડો ફૂટ્યો. દર્શક મિત્રો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરો અને અમારી રાય નેતા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં.